સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો યાદવ પરિવાર પર કોરોનાની વિપરીત અસર વર્તાય છે। લોકડાઉનને કારણે પત્ની વતન જવા માટે જીત કરતી હતી, જેને લઈને પતિ ઉસ્કેરાઈ જઈ પત્નીની હત્યા કરી લાશને ખેતરમાં નાખી દીધી હતી। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા પતિએ પત્નીને મોતને ઘાત ઉતારી દીધેની ઘટના સામે આવી છે। લોકડાઉનમાં વતન જવાની માંગ કરતી પત્ની સાથે ચાલતા ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી દેતા દેવત ગામમાં એક ખેતરમાં ફેંકી આવ્યો હતો। ત્યારબાદ પોલીસમાં હાજર થઈ ગયો હતો અને પતિએ જ પત્નીની હત્યા કરી ફેંકી હોવાની માહિતી પોલીસને જણાવી હતી। હાલ પોલીસે પતિની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। લિંબાયત વિસ્તારમાં મૂળ બિહારના રહેવાસી શિવ હરિસંગ યાદવ પરિવાર સાથે રહેતો હતો અને ગત રોજ પત્ની સાથે ઝઘડો થયો હતો। દરમિયાન દેવત ગામના ખેતરમાં આવ્યા હતા, જ્યાં ઝઘડામાં ઉગ્ર રોષ ધારણ કરતા ઢીક મૂકીથી પત્નીને માર મારી હત્યા કરી નાખી હતી, ત્યારબાદ ખેતરમાં ફેંકી દીધી હતી। ત્યારબાદ આજે સવારે પોલીસને જાણ કરી હતી। હાલ પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત વિસ્તારમાં મૂળ બિહારના વતની એવા શિવ હરિસિંહ યાદવ જે લિંબાયત વિસ્તારમાં રહે છે, તેમણે તેમની પત્ની સાથે બાળકો ન રાખવા બાબતે અને બીજા ઘર કંકાસના કારણે ગઈકાલે ઝઘડો થયેલ, જે ઝઘડામાં તે દેવત ગામની સીમમાં એની પત્ની સાથે આવેલ અને એની પત્નીને ઝઘડાના રોષ રાખી એના ઢીક મૂકીથી માર મારી એનું મોત નિપજાવેલ છે। રાત્રિ દરમિયાન લાશ ખેતરમાં છુપાવી દઈ અને સવારમાં એણે પોતે જ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરેલ કે એની પત્નીનું ખૂન થયેલ છે, જેથી અત્રે પોલીસ આવી કાર્યવાહી હાથ ધરેલ છે અને એના પતિ વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।